નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ત્રણ જે છે ધાતુ અને અધાતુ તેમાં આપણે કેટલીક ધાતુ વિશે વાત કરવાના છીએ અને કેટલીક અધાતુ વિશે વાત કરવાના છીએ તો પણ ધાતુઓ શું છે અધાતુઓ શું છે કામ કઈ રીતે કરે તેના ગુણધર્મો કયા છે તેની પ્રક્રિયાઓ કેવી હોય રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય તેમાંથી અલગ અલગ સંયોજનો કઈ કઈ રીતે બને ધાતુ કેટલી મહત્વની છે આ આ બધી જ વાત છે છે પ્રકરણમાં આપેલી તો આજે આપણે એની થોડીક પ્રાસ્તાવિક માહિતી છે તે લેવાના છીએ કે ભાઈ ધાતુ અધાતુ કે પછી કઈ અલગ હોય શકે કે ફક્ત ધાતુ અધાતુ જ હોય શું હોય એ બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ તો સૌથી પહેલા તો આપને અહિયાં તત્વો વિશે સમજાવ્યું છે કે તત્વો ત્રણ પ્રકારના તત્વો જે છે એ વાહકતાના ગુણધર્મને આધારે નક્કી કરવામાં આવે છે ત્રણ પ્રકારના તત્વો હોય કે જે કોના આધાર પર નક્કી થાય છે તેની વાહકતાના ગુણધર્મોને આધારે નક્કી થાય વાહકતા એટલે કે તત્વો જે છે તેની વાહકતા કેટલી છે તત્વોના એમાં સૌથી પહેલો પ્રકાર છે ધાતુ તત્વો કયા તત્વો છે અહીંયા ધાતુ તત્વો છે ઓકે તો ધાતુ તત્વો આપને ખબર છે કયા કયા હોઈ શકે તો તમે જાણો છો એવા કઈક નામ છે સોડિયમ પોટેશિયમ કે લોખંડ ચાંદી સોનું આ બધી જ કઈ ધાતુ છે તો કે આ બધા જ શું છે તો કે તત્વો જ છે પણ ધાતુઓ છે આ બધા જ શું છે

જેમ કે આપણે શ્વાસમાં લઈએ છીએ ને તે ઓક્સિજન પછી હવામાં જોવા મળે તેમાં હાઇડ્રોજન નાઇટ્રોજન વગેરે આ બધા જે છે એ કયા તત્વો છે અધાતુ તત્વો છે કયા તત્વો છે અધાતુ તત્વો તો આમ ધાતુ તત્વો અધાતુ તત્વો બે પ્રકારના તત્વો છે એ કુદરતમાં હોય બે નહીં કેટલા પ્રકારના હોય ત્રણ પ્રકારના તત્વો હોય છે અર્ધ ધાતુ તત્વો મતલબ એવા કે જે ધાતુ અને અધાતુ બંને કરતા કેવા ગુણધર્મ ધરાવતા હોય અલગ જ ગુણધર્મ ધરાવતા હોય બરાબર જેમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ વગેરેનો સમાવેશ કરી શકીએ છીએ બરાબર સિલિકોન જર્મેનિયમ વગેરે બોરોન છે વગેરે ઘણા બધા છે મતલબ ઘણા બધા એટલે સાત આઠ છે તો એ બધા જ છે તે કયા તત્વો છે અર્ધ ધાતુ તત્વો છે ઓકે હવે આપણે આની જો વાત કરીએ તો આને એકબીજાથી અલગ કઈ રીતે કરી શકાય કે ભાઈ આ ધાતુ તત્વો છે એવું કયા આધાર પર કહી શકાય કે પછી આવું આપણે કયા આધાર પર કહી શકીએ તો ધાતુ અધાતુ અર્ધ ધાતુ કઈ કઈ બાબતોને લઈ અને આપણે કોઈ પણ પદાર્થને કહી શકીએ એ આપણે સમજવા માટે જોઈએ તો સૌથી પહેલા ધાતુ તત્વ કીધું છે તો વાહકતાનું મૂલ્ય ખૂબ જ વધુ હોય છે ખૂબ જ વધારે છે વાહકતાનું મૂલ્ય વધારે હોવાનો અર્થ શું થાય તો બહુ જ સરળ ભાષામાં સિમ્પલ ભાષામાં સમજીએ તો લોખંડ છે એલ્યુમિનિયમ છે તાંબુ છે ચાંદી છે આ બધી જ ધાતુ છે એ વિદ્યુત પ્રવાહનું વહન ખૂબ જ ઝડપથી કરી દે છે સરળતાથી કરી દે છે ઉષ્માનું વહન ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળ રીતે કરી દે છે તો આ એની વાહકતા છે તો વાહકતાનું મૂલ્ય વધારે છે એટલે તે બધા શું કહેવાય છે ધાતુ તત્વ કહેવાય અહીંયા તમે જોઈ શકો છો શું છે આ એક તાંબાનો લોટો છે એટલે તાંબુ અથવા તો એને શું કહીએ છીએ આપણે કોપર પણ કહીએ છીએ આવું કઈક તમે જોયેલું હશે ને એલ્યુમિનિયમ ફોઇલ છે આ શું છે એલ્યુમિનિયમ ફોઇલ એટલે એલ્યુમિનિયમ છે એલ્યુમિનિયમ ફોઇલ જનરલી આપણે ખોરાક નો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરીએ ટિફિન બનાવ ટિફિન ભરી જવાનો હોય રોટલી વાડીને મૂકવાની હોય કે એવી બધી જગ્યામાં આપણે એલ્યુમિનિયમ ફોઇલ ઉપયોગ કરીએ તો આ એલ્યુમિનિયમ છે અને ત્યાર પછી વાત કરીએ તો સિલ્વર છે ચાંદી જેને આપણે સિલ્વર કહીએ છીએ બરાબર ઇંગ્લિશમાં અથવા તો એનું જે રાસાયણિક નામ છે સિલ્વર આપણે કહીએ છીએ અને એને આપણે સાદી ભાષામાં આપણી ભાષામાં આપણે એને ચાંદી કહીએ છીએ બરાબર તો આ ત્રણ પ્રકારની ધાતુ કોપર છે એલ્યુમિનિયમ છે ચાંદી છે આ બધા જ ઉદાહરણો છે ધાતુના ઉદાહરણો છે ત્યાર પછી જોઈએ તો અધાતુ અહીંયા કઈક વાત આપી છે અધાતુ તત્વો ભાઈ અધાતુ તત્વો કોને કહેવાય તો જેમાં વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે વાહકતાનું મૂલ્ય કેવું હોય છે ખૂબ જ ઓછું હોય તેને શું કહેવાય છે તો કે અ અધાતુ તત્વો કહેવાય એના પણ કેટલાક ઉદાહરણ છે જેમ કે ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન સલ્ફર વગેરે આ અધાતુ તત્વો છે બરાબર તમને એક ઉદાહરણ દેખાય છે આ સલ્ફર છે આ કયું છે સલ્ફર તો હવે અહિયાં આપને એવું થાય કે ભાઈ બીજા બધાના સ્વરે ચિત્ર કેમ નથી મૂક્યા ઉપર ધાતુમાં તો ત્રણે ત્રણના ચિત્ર મૂકેલા તો આ ઓક્સિજન નાઇટ્રોજન અને ક્લોરીન આ ત્રણે ત્રણ છે એ વાયુ સ્વરૂપમાં છે બરાબર અને ત્રણે ત્રણ કેવા વાયુ છે તો કે રંગવિહીન વાયુ છે રંગવિહીન વાયુ છે અને એટલા માટે આપણે દેખાતા નથી રંગવિહીન વાયુ છે એટલે દેખાતા નથી અને એટલા માટે જ આપણે એને અહીંયા કોઈ ચિત્ર વડે દર્શાવી શકીએ નહીં આપણે એને જોઈ શકીએ નહીં હા પણ એ છે એવું આપણે અનુભવ કરી શકીએ એ અનુભવ કરવા માટેના ઘણા બધા રસ્તા છે જે પછી આપણે પ્રક્રિયાઓમાં જોશું કે ખબર પડી જશે આપને ઓક્સિજન વાળી વાત તો તમે આગળ ભણી ગયા છો કે કોઈ પણ વસ્તુને સળગાવો તો એનો ઓક્સાઇડ બને કાર્બનને સળગાવો તો કાર્બનનો ઓક્સાઇડ બને મેગ્નેશિયમને સળગાવો મેગ્નેશિયમનો ઓક્સાઇડ બને તો એ ઓક્સાઇડ એટલા માટે બને કારણ કે હવામાં ઓક્સિજન છે એ એની સાથે ભળી જાય છે બરાબર તો આપણે ઓક્સિજન આપવો નથી પડતો હવામાંથી ઓટોમેટિક મળી જાય મતલબ જ એવો થયો કે હવામાં ખરા એની હાજરી તો અચૂક છે બરાબર તો આ થઈ ગયા આપણા અધાતુ છેત્વો ચાલો ત્યાર પછી અર્ધ ધાતુ તત્વો વાત કરી છે તો અર્ધ ધાતુ તત્વો છે તેની વાહકતા જે છે એ ધાતુ કરતા ઓછી પરંતુ અધાતુ કરતા કેવી હોય છે વધારે હોય ધાતુ કરતા કેવી છે ઓછી પણ અધાતુ કરતા કેવી હોય સિલિકોનની સંજ્ઞા ઈ છે યસ આ બધાની પણ સંજ્ઞા આપણે લખી હોય તો લખી શકીએ જેમ કે કોપર છે ને તો એની સંજ્ઞા થશે સીયુ કોપરની સંજ્ઞા થશે સીયુ એલ્યુમિનિયમ સંજ્ઞા થશે એલ અને ચાંદીની સંજ્ઞા છે એ AG છે બરાબર તો આ બધા જ છે એ આપણા શું થઈ ગયા તો કે ધાતુ તત્વો આ અધાતુ તત્વો અને આ અર્ધ ધાતુ તત્વો સિલિકોન અને જર્મેનિયમ ચાલો અહીંયા સિલિકોન છે એ બતાવેલું છે બરાબર આવું કઈક સફેદ કલરના ખડક જેવું હોય છે પથ્થરો જેવું હોય છે અને બાજુમાં જર્મેનિયમ બતાવેલું છે બરાબર થોડું ગોલ્ડ જેવું હોય છે રોઝ ગોલ્ડ જેવું હોય છે એનો રંગ અને એ જર્મેનિયમ છે બરાબર તો આ રીતે સિલિકોન અને જર્મેનિયમ છે એ બંને કેવા તત્વો છે તત્વો છે છે હવે આ એટલા માટે કહેવાય કારણ કે કે આપણે વાત કરી ગયા તેમ તેની વાહકતા એ ધાતુ કરતા ઓછી છે પરંતુ અધાતુ કરતા કેવી છે વધારે છે અને એટલે સિલિકોન અને જર્મેનિયમ બંને છે એ અહીંયા આપણે બતાવેલા છે તો આ કંઈક છે એ આપણે ધાતુ અધાતુ અને અર્ધ ધાતુ તત્વો છે

કેવી સપાટી ધરાવે છે ચડકાટ વાળી સપાટી ધરાવે પણ એ કઈ અવસ્થા હોવી જોઈએ તેની શુદ્ધ અવસ્થા હોવી જોઈએ મતલબ અવસ્થા શુદ્ધ હોય તો ચડકાટ ધરાવે જો તે અશુદ્ધ થઈ ગઈ હોય કે એની જે સપાટી છે સપાટી ઉપર કોઈનું આવરણ ચડી ગયું હશે તો ચડકાટ નહીં ધરાવે કારણ કે હું જો આ વાત ન કહું શુદ્ધ અવસ્થા વાળી તો તરત જ તમે પ્રશ્ન કરશો કે સર લોખંડ ક્યાં ચમકે છે બરાબર તો એવું એટલા માટે નથી ચમકતું કારણ કે તેના ઉપર કાટ લાગી જાય છે એના ઉપર એક નું આવરણ બની જાય છે અને એ જે કાટનું આવરણ બને છે એના લીધે એ શું થતી નથી ચમકતી દેખાતી નથી પણ જો શુદ્ધ લોખંડ હોય એટલે પ્યોર લોખંડ હોય હજુ એના પર કાટ નથી લાગ્યું એવું નવું લોખંડ હોય નવું નવું નીકળેલું હોય ભઠ્ઠીમાંથી તો એ લોખંડ જે છે એ એકદમ જ ચમકતી ધાતું દેખાશે જેમ આપણી સ્ટીલ ચમકતી હોય તેમજ બરાબર એટલે એમાં ચમકનો ગુણધર્મ તો છે જ ગોલ્ડ ચમકે સિલ્વર ચમકે આની જેમ લખાણ ચમકે પણ એને શુદ્ધ અવસ્થામાં તમારે જોવું પડે એટલે શુદ્ધ અવસ્થામાં ચડકાટવાળી સપાટી ધરાવે છે બીજું છે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે ઓરડાના તાપમાને કેવું હોય છે ઘન હોય ઘન સ્વરૂપમાં હોય ધાતુઓ બધી જે આપણું રૂમ ટેમ્પરેચર છે ને એ રૂમ ટેમ્પરેચર ઉપર રૂમ ટેમ્પરેચર જનરલી પચીસ અંશ લેવાય એ તમને કહી દો બરાબર પછી ઘણી બધી જગ્યા પરનું તાપમાન છે તે આઠ પણ હોય ઘણી બધી જગ્યા પર ચાલીસ પણ હોય પણ આપણે એ બધાને કન્સિડર નથી કરવાના આપણે જે ઓરડાનું તાપમાન પચીસ અંશ સેલ્સિયસ છે એ ગણવાનું છે તો પચીસ અંશ સેલ્સિયસે એટલે કે ઓરડાના તાપમાને આ બધા કેવા હોય છે તો કે ઘન અવસ્થામાં હોય અને સાથે સાથે કેવા હોય છે સખત પણ હોય છે ઘન હોય અને સાથે સાથે કેવા હોય છે સખત પણ હોય છે પણ એમાં તમે જોઈ શકો છો અહીંયા બે વસ્તુ લખી છે એ કઈ અવસ્થામાં હશે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હશે કઈ અવસ્થા હશે એની પ્રવાહી અવસ્થા હશે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હશે અને સાથે સાથે આમાં પણ અપવાદ લખેલા છે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ ધાતુ છે તમે તેને ચપ્પુ વડે કાપી શકાય ચપ્પુ વડે તમે શું કરી શકો છો કાપી શકો છો આટલી બધી કેવી હોય છે નરમ હોય બરાબર તો ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ ધાપતુ છે એટલે એ ધાતુ જે બેઝ બનશે તે આલ્કલી બેઝ બનશે જેની પછી આપણે વાત કરવાના છીએ હમણાં રવા દઈએ તો આ આલ્કલી ધાતુ છે જે નરમ છે જેને ચપ્પુ વડે આપણે કાપી પણ અપવાદ થઈ ગયો છે તણાવપણા અને ગુણ ધરાવે છે કયો ગુણ કીધો તણાવપણા અને ટીપાવપણા નો ગુણ ધરાવે છે હવે તમને ખબર છે કે ધાતુને તમે તાણી પણ શકો છો અને ટીપી પણ શકો છો એટલે તેને ટીપી 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 એમાંથી શું બનાવી શકો છો બનાવી શકો એટલે લોખંડના આવે આવે બરાબર લોખંડના એની પાછળનું કોઈ જવાબદાર કારણ હોય તો એ લોખંડને ટીપી શકાય છે એટલે લોખંડને ટીપી અને તેમાંથી તમે શું કરી શકો છો પતરા બનાવી શકો છો અને તણાવપણાનો ગુણધર્મ એટલે કે તમે તેને તાણી અને તેમાંથી શું બનાવી શકો તાર બનાવી શકો બરાબર જેમ કે તમે લોખંડના તાર પણ આવે છે તાર ફેસિંગ કરવા માટે યા તો પછી તમે કોપરના તાર વાપરો છો આપણા વિદ્યુત પ્રવાહના વહન માટે સિલ્વરના તાર પણ આવે છે બરાબર જે આપણે જુદી જુદી જ્વેલરીમાં ડિઝાઇન કરવા માટે પણ એવું થઈ શકે છે જુદી જુદી ડિઝાઇન આપણે જ્વેલરીમાં કરી શકીએ ગોલ્ડમાં સિલ્વરમાં એની પાછળ પણ કોઈ જો જવાબદાર કારણ હોય તો એ છે કે એનામાં તણાવપણાનો ગુણધર્મ અને ટીપાવપણાનો ગુણધર્મ છે

વિદ્યુતનું વહન પણ કરી શકે તો ઉષ્મા અને વિદ્યુતના કેવા છે સારા વાહકો છે બીજા બધા બધા હોય કે તમે ગરમ એક મતલબ લેવાનો હાથમાં બરાબર અને એને તમારે તમારે શું કરવાનું છે તો ગેસ ઉપર ગરમ કરવાનો છે એક બાજુની સાઈડ બીજી બાજુની સાઈડ હાથમાં પકડી રાખવાની તો થોડીક જ વારમાં તમારે તમારા હાથમાં જે છે એ સાઈડ પણ કેવી થઈ જશે ગરમ થઈ જશે બરાબર અને વિદ્યુતની તો આપને ખબર જ છે હા કે પ્લગની અંદર જો તમે આવો નાખો છેડો સ્વીચ ચાલુ કરો તો બીજી બાજુ છેડામાં કરંટ લાગે ને તો વિદ્યુતનું વહન થાય છે એટલે વિદ્યુતના સારા વાહક છે હવે વિદ્યુતના સારા વાહક છે એવું આપણે જોવા માટે જઈ ના શકીએ બરાબર એ થોડું અઘરું પડે હા કારણ કે એમાં ઘણી વખત ચોટી જવાય પણ આપણે જાણીએ છીએ કે એવું આપણે કરતા પણ નથી આપણે જાણીએ છીએ એટલે નથી કરતા બરાબર પણ આપણે આવું કરી શકીએ ઉષ્માનું વહન થાય છે એ ચેક કરવા માટે કરી શકીએ એક લોખંડનો થોડો નાનો એવો સળિયો લઈ અને એક બાજુનો ભાગ ગરમ કરીએ બીજું બાજુનો ભાગ હાથમાં પકડી રાખેલો હોય તો થોડીક જ વારમાં આપણે મૂકી દેવો પડે કારણ કે એ ભાગ પણ ગરમ થઈ જાય બરાબર તો આવું એટલા માટે થાય છે કારણ કે તે વિદ્યુત અને ઉષ્માના સારા વાહક છે તેના ગલન બિંદુ ઊંચા હોય છે તેના ગલન બિંદુ જે છે એ કેવા હોય છે ઊંચા હોય હવે એમાં પણ અપવાદ રૂપે આપ્યું છે ગેલિયમ અને સિઝિયમ આ ગેલિયમ અને સીઝિયમ છે એ નીચા ગલન બિંદુ ધરાવે નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે બાકી એના ગલન બિંદુ કેવા હોય છે ઊંચા હોય ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ કેવા હોય છે તો કે એના ઊંચા હોય છે તે રણકાર ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે રણકાર મતલબ તમે એને મારો તો એમાંથી એક અવાજ ઉત્પન્ન થાય રણકો ઉત્પન્ન થાય

એમાં રણકો ઉત્પન્ન નહીં થાય એટલે અવાજ એવું લાગે કે બોદો વાગે છે મતલબ થોડીક જ વાર માટે જ્યારે એ અવાજ અથડાય ત્યારે અવાજ આવે પણ પહેલામાં તો એવું હશે કે એ એક શું થશે તો કે રણકાર ઉત્પન્ન થશે એટલે થોડી વાર સુધી એ કાનમાં અવાજ ગુંજિયા કરે છે બરાબર અને એ એ જ વસ્તુને તમે જો પાછી પકડી લો ને તો એ વાઇબ્રેટ થતી બંધ થઈ જાય ને તો રણકો પાછો બંધ થઈ જશે એટલે એ વાઇબ્રેટ થશે જ્યારે તમે એને અથડાવો છો બેલ હોય તો બેલને વગાડો

ધાતુ ફક્ત ને ફક્ત ઘન હતા આ ઘન પણ હોય અને કેવા હોય વાયુ પણ હોય અને એમાં પણ અપવાદ રૂપે કોણ આવેલું છે બ્રોમિન છે જે કયા અવસ્થામાં છે પ્રવાહી અવસ્થામાં છે બ્રોમિન પ્રવાહી અવસ્થામાં છે બાકી બધા કેવા અવસ્થામાં હોય છે ઘન અને વાયુ અવસ્થામાં હોય ઘન અને વાયુ સલ્ફર છે ફોસ્ફરસ છે કાર્બન છે ઘન અવસ્થામાં છે બરાબર ઓક્સિજન છે ક્લોરીન છે નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે વાયુ અવસ્થામાં છે બરાબર તો આ બધા વાયુ છે તો આ ઘન અથવા વાયુ બેમાંથી એક અવસ્થામાં હોય અને જે હેલોજન છે ક્લોરીન બ્રોમિન આયોડીન અને ફ્લોરિન આ ચાર હેલોજન કહેવાય આ બધા અધાતુ તત્વો છે સત્તરમાં સમૂહના તો ક્લોરીન બ્રોમિન આયોડીન અને ફ્લોરિન એમાંથી ક્લોરીન વાયુ છે બ્રોમિન જે છે એ પ્રવાહી છે બરાબર પછી આયોડિન છે એ આયોડિન ઘન છે અને ફ્લોરિન છે તે પાછો વાયુ છે એટલે ક્લોરિન અને ફ્લોરિન સી એલ અને એફ આ બંને વાયુ હોય છે બરાબર આયોડિન છે તે ઘન છે અને બ્રોમિન છે તે પ્રવાહી છે એટલે હેલોજનમાં તમને બધું જ જોવા મળે બરાબર હેલોજન જે છે સત્તરમો સમૂહ આપણો કહીએ જેના સમૂહ વિશે આપણે પછી પાંચમા આઠ ચેપ્ટરમાં ભણવાનું છે આપણે ત્યારે એની બધી વાત કરીશું તો એ પાંચ સત્તરમાં સમૂહ છે તે જાંબુડિયા રંગનું હોય છે અને ક્લોરીન અને ફ્લોરિન નો રંગ કઈ દેખાતો નથી બરાબર એટલે રંગવિહીન છે તો આવું તમને કઈક જોવા મળે છે એટલે આ એના શું થઈ ગયા તો કે પેલો ગુણધર્મ થઈ ગયો કે પછી એ ઘન અને

આયોડીન છે ચડકાટ ધરાવતું હોય છે હોય બાકી તણાવ ટીપાવ ગુણ ધરાવતું નથી જો એને તાણવામાં આવે તો એ તૂટી જશે એને ટીપવામાં આવે તો પણ એ તૂટી જશે જેમ કે કોલસો છે કાર્બન એક સ્વરૂપ છે મારો તૂટી જશે ફોસ્ફરસ મારો તૂટી જશે મતલબ એમાં એને તમે મારી અને એને તમે મતલબ ટીપી અને એમાંથી પતરા બનાવી શકતા નથી વિદ્યુતના અવાહક છે અને વિદ્યુતના કેવા છે છે પણ કાર્બન નો એક અપરરૂપ છે ગ્રેફાઇટ કાર્બન નો અપર રૂપ છે ગ્રેફાઇટ જે વિદ્યુત નો સુવાહક છે એટલે કે વિદ્યુત પ્રવાહ નું વહન કરી શકે છે ગ્રેફાઇટ આપણે પેન્સિલ જે છે ને એ પેન્સિલની જે લીડ છે એનો અણીનો ભાગ છે બરાબર પેન્સિલનો અણીનો ભાગ છે બરાબર અથવા તો આપણે જે જે પેન્સિલમાં કાકરા ઉપયોગ કરીએ છીએ તે એ બનેલા છે અને એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે પણ એ કાર્બન કાર્બનનો અપર છે એટલે કે અધાતુ તત્વ છે અને તો પણ એ વિદ્યુતનું વહન કરે છે એટલે એ આ નિયમને તોડે છે એટલે એને કેવો ગણવામાં આવે છે અપવાદ ગણાય છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા છે નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધાતુના ઊંચા હોય પણ અધાતુના કેવા હોય છે નીચા હોય ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય નીચા અને કાર્બનનો જે એક અપરરૂપ છે આ કાર્બનના જ અપરરૂપો બધી જગ્યા પર નડે છે એમાં હીરો છે જેનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય છે

ધાતુ તત્વોના ગુણધર્મો બરાબર ધાતુ અધાતુની થોડી બેઝિક વાત વાત આપણે આપણે કરી કરી ધાતુ અધાતુના થોડાક ગુણધર્મોની તો આગળના મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યારે થોડીક વધારે પણ માહિતી છે એની આપણે વાત કરીશું આજના લેક્ચરમાં બસ અહીંયા સુધીનું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે થોડી વધારે વાતો કરીશું તો ગુડ બાય જય હિન્દ જય ભારત